कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेश नाशाय गोविंदाय नमो नमः। साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित धर्म दर्शन अंदर आप सर्व भावी भक्तों नुं हार्दिक स्वागत छे। आज आपणे अधिक मास एटले के पुरुषोत्तम मास विषय चर्चा करवा माटे एकठा थया छीए। आजना दिवसे आपणे जाणीशुं के अधिक मास शा माटे आवे छे, अधिक मास कोने कहेवाय छे, अधिक मास केवी रीते बने छे, अधिक मास मां शुं करवुं શું ન કરવું એ બધી જ બાબત ઉપર આજે આપણે પ્રકાશ પાડીશું। તો સર્વપ્રથમ અધિક માસ કેવી રીતે બને છે, તો આપણા હિન્દુ કેલેન્ડરની ગણતરી મુજબ સૂર્યમાસ અને ચંદ્રમાસ આ બે પ્રકારે આપણી હિન્દુ વર્ષની ગણતરી કરવામાં આવે છે। તો સૂર્યમાસ અને ચંદ્રમાસ દ્વારા અધિક માસની પ્રાપ્તિ થાય છે। ચંદ્રમાસની અંદર થોડાક દિવસો ઓછા હોય છે, 11 દિવસનો ગેપ પડે છે, જે 3 દિવસે 33 દિવસનો બને છે। એટલે દર 3 વર્ષે અધિક માસ પ્રાપ્ત થાય છે। અધિક માસ એટલે કે વધારાનો માસ, વધારાનો માસ હોવાથી કોઈ પણ રીતે આની ગણતરી કરવામાં આવતી નથી। એટલે ભગવાન વિષ્ણુ પરમાત્માએ પોતાનું નામ આપ્યું અને પુરુષોત્તમ માસ કહેવાનો। પુરુષોત્તમ માસની અંદર ભગવાન વિષ્ણુ પરમાત્માની સૌથી વધારે પૂજા, ભક્તિ અને સત્સંગ કરવાનું મહત્વ કરવામાં આવેલું છે। અધિક માસને મળમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। મળમાસ એટલે કે અધિક માસ, વધારાનો માસ। એ જ રીતે આજે બીજો આપણે એ જાણીશું કે આ અધિક માસ આ વર્ષે શ્રાવણ માસની અંદર આવે છે। એટલે આજે હરિ અને હરનું બંનેનો સંગમ થાય છે। એટલે આવતો જે અધિક માસ છે એ અધિક માસનો લાવો લેવો કોઈએ પણ ચૂકવો નહીં। આવતો અધિક માસ 18 જુલાઈથી પ્રારંભ થશે અને 16 ઓગસ્ટના પૂર્ણ થશે। હરિ અને હરનો સમય હોય એટલે આ અધિક માસ, આ અધિક માસની અંદર ભગવાન વિષ્ણુ પરમાત્મા ઉપર બને તેટલા તુલસી પત્ર ચડાવવા, ભગવાન સત્યનારાયણની કથા કરવી, ભગવાન સત્યનારાયણની પૂજા કરવી, ભગવાન વિષ્ણુ પરમાત્માની ઉપાસના કરવી આ અધિક માસની અંદર ખૂબ જ મહત્વનું છે। શું કરવું શું ન કરવું એ પણ આની અંદર કહેવામાં આવેલું છે। અધિક માસની અંદર કોઈ પણ નવું કામ પ્રારંભ ન કરવું, કોઈ પણ નવું કાર્ય હોય, નવો બિઝનેસ હોય, નવો ધંધો હોય તે આપણે ચાલુ ન કરવો જોઈએ। કારણ કે અધિક માસની ગણતરી કોઈ પણ પ્રકારના મહિનાની અંદર થતી નથી। અધિક મહિનાની અંદર જે પણ કાર્ય કરીએ તે પોતાના મોક્ષ પ્રાપ્તિ માટે કરવામાં આવે છે। એટલે બને તેટલી ભક્તિ કરવી, બને તેટલી પૂજા કરવી, પણ કોઈ પણ નવા ઘરનો પ્રારંભ ન કરવો, ગ્રહ પ્રવેશ ન કરવો, લગ્ન ન કરવા, વાસ્તુ ન કરવા, કોઈ પણ દુકાનનો પ્રારંભ ન કરવો, કોઈ પણ બિઝનેસનો પ્રારંભ ન કરવો, આવા ઘણા પ્રકારના કાર્યો છે, શુભ કાર્ય, તે આ અધિક માસની અંદર વર્જ્ય કીધેલા છે। જેથી કરીને ભગવાન વિષ્ણુ પરમાત્માને થાય તેટલી ઉપાસના કરવી જોઈએ। પુરુષોત્તમ કથાની અંદર પુરુષોત્તમ માસમાં કરવા જેવા કેટલાક ઉપાયો બતાવેલા છે, તે પણ અહીંયા કહેવામાં આવે છે। અધિક માસની અંદર શું કરવું, તો અધિક માસની અંદર જ્યારે પણ નવમી તિથિ આવે છે, નવમી તિથિની અંદર જે પણ ઘરની અંદર કોઈ વ્યક્તિ વધારે પડતો બીમાર રહેતો હોય, કોઈ પણ શારીરિક પીડા હોય, કોઈ પણ તકલીફ હોય, શારીરિક સમસ્યાથી મુંજાતો હોય, તે વ્યક્તિએ શું કરવું, એક ઘઉંનો દીવો બનાવો, એ દીવાની અંદર એક દિવેટ મૂકવું, એની અંદર તલનું તેલ અને સાથે સરસવનું તેલ લેવું અને આપણા ઘરના ઉંબરાની પાસે જે વ્યક્તિ બીમાર રહેતો હોય સાંજના 6:30 વાગે એમને ઉભો રાખવો, એની ઉપરથી 21 વાર એ દીવાનું ઓવારણ કરવું અને પછી આપણા જ ઉંબરા પાસે દીવો મૂકી દેવો, જેથી એની બીમારી જલ્દીથી જલ્દી શાંત થશે। બીજો ઉપાય કહેવામાં આવેલો, શ્રાવણ મહિનાની અંદર કોઈ પણ અષ્ટમીના દિવસે એક કેસર લેવું, એની અંદર ચંદન મિક્સ કરવું, હાથેથી ઘસી એનો લેપ બનાવવો, એક બીલીપત્રની અંદર વચ્ચેનું જે પાન હોય એની ઉપર હાથથી ઓમ લખવો, આજુબાજુના જે બે પાન છે એની અંદર એકની અંદર જગદંબા આદ્યશક્તિ અંબેનો તિલક કરવું અને બીજા પાનની અંદર ગણપતિ સાથે રિદ્ધિ સિદ્ધિને યાદ કરી તિલક કરવું, એ તિલક કરેલું બીલીપત્ર ભગવાન શિવને અષ્ટમીના દિવસે અર્પણ કરવું અને ભગવાન મહાદેવને પ્રાર્થના કરવી કે પ્રભુ અમને જે પણ મૂંઝવણ છે, સમસ્યા છે, એ સમસ્યાઓથી અમને છુટકારો આપો। બીજા કામ્ય પ્રયોગની માટે એક બીલીપત્ર લેવું, એની અંદર એક ચોખાનો, હાથથી છોલેલો ચોખાનો દાણો મૂકવો અને ભગવાન શિવને અર્પણ કરવું। આખો શ્રાવણ મહિનો કરવાથી તમારા મનની ધારેલી દરેક ઈચ્છાઓ જલ્દીથી જલ્દી ભગવાન મહાદેવ પૂર્ણ કરશે। બીજા એક ઉપાયની અંદર કીધેલું છે કે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, કોઈ શત્રુઓનો આપણને ડર હોય, કોઈ હિત શત્રુઓ હોય, કોઈના દ્વારા આપણને તકલીફ આપવામાં આવતી હોય, તો આવા પ્રયોગ માટે શું કરવું, તો કે કોઈ પણ શિવ મંદિરની પાસે જવું,
એક બીલીપત્રનું ઝાડ ગોતી, કોઈ પણ બીલીપત્રનું ઝાડ ગોતી, એની પાસે બીલીપત્રના મૂળિયાની અંદર જે પણ પથ્થર પડેલો હોય તેને શિવ સમજવો, અને એ શિવના પથ્થરની ઉપર એક મગનો દાણો, એક ચોખાનો દાણો ચડાવવો, એક લોટા જળથી અભિષેક કરવો અને ભગવાન શંકર દાદાને, શિવને, તમારી મનની જે પણ સમસ્યા હોય, જેના દ્વારા તમને તકલીફ થતી હોય, એ બધું મહાદેવને અર્પણ કરી દેવું અને મહાદેવને જાણ કરી દેવી, તમારી સમસ્યા મહાદેવને અર્પણ કરી દેવી. તમારે નિશ્ચિંત થઈ જવાનું, તમારું કાર્ય મહાદેવ પૂર્ણ કરશે. આ હરિ અને હરનો સમન્વય એટલે કે અધિક શ્રાવણની અંદર આ પ્રયોગો ખાસ કરવા જોઈએ. બીજાની અંદર કીધેલું છે કે કોઈ પણ ઘરની અંદર નોકરી ધંધાનો પ્રશ્ન હોય, આવેલી સંપત્તિ ટકતી ન હોય, તો એની માટે શું કરવું? તો અધિક મહિનાની પાંચમી તિથિના દિવસે, પંચમી તિથિ જ્યારે આવે એ દિવસે શેરડીનો રસ લેવો, તુલસીનો ક્યારો લેવો, તુલસીના ક્યારાની અંદર તમારા હાથની અંદર શેરડીનો રસ લેવો, તમારું નામ, તમારું પુત્ર, જે પણ મહિનો ચાલતો હોય, અધિક મહિનો જે પણ માસની અંદર આવતો હોય, આ વખતે શ્રાવણ માસની અંદર આવે છે એટલે શ્રાવણ અધિકનો ઉચ્ચારણ કરવું, તમારું તિથિ, તમારું નામ, તમારું ગોત્ર બોલવું અને ચાર વાર એ તુલસીના ક્યારાની અંદર એ શેરડીનો રસ તમારા હાથથી મૂકી દેવો. જે પણ તમારી સમસ્યા હોય તે ધીમે ધીમે તેનું નિવારણ થઈ જશે. આ રીતે અધિક માસ અને શ્રાવણ માસનું હરિ અને હરનો સમન્વય કરવામાં આવેલો છે એટલે આ અધિક માસની અંદર થાય તેટલા પ્રયોગો કરવા, થાય તેટલી પૂજા ભક્તિ કરવી જોઈએ. અને અધિક માસનું મહત્વ તો એટલું છે, શાસ્ત્રો તો એવું કહે છે કે અધિકસ્ય અધિકમ ફલમ, એટલે અધિક મહિનાની અંદર જેટલું પણ કાર્ય કરો તેનું અધિક ફળ પ્રાપ્ત થાય છે. એટલે તીર્થસ્થાનની અંદર જઈને તમારે સ્નાન કરવું, તીર્થસ્થાનની અંદર તમારે જઈને પૂજાપાઠ કરવા, શ્રાદ્ધાદિ ક્રિયા પણ કરવી જોઈએ, પણ કામ્ય પ્રયોગ માટે નહીં, ઓનલી ફોર તમારી ભક્તિ, તમારો મોક્ષ અને તમારું જ કલ્યાણ સાધવા માટે આવા પ્રયોગો કરવા જોઈએ. આ અધિક માસની અંદર દરેક બહેનોનો મુખ્ય પ્રશ્ન છે કે દશામાનું વ્રત ક્યારે કરવું. તો એના માટે દશામાના વ્રતની ચોપડીની અંદર દિવાસો કહેવામાં આવેલું છે, પણ દરેક શ્રાવણ મહિનાના પહેલા દિવસે દિવાસો આવે છે એટલા માટે એ વ્રતની અંદર દિવાસાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે દિવાસાના દિવસે આ વ્રતનો પ્રારંભ કરવો. પણ દિવાસાને અને દશામાના વ્રતને કોઈ પણ પ્રકારનું લાગભગ લાગતી નથી. દિવાસાનું વ્રત પણ આખું અલગ છે, એ વ્રત જીવરતનું વ્રત આખું અલગ છે અને દશામાનું વ્રત પણ આખું અલગ છે. શ્રાવણ મહિનાની અંદર દશામાનું વ્રત કરવાનું વધારે મહત્વ છે, તેથી આ મળ માસને ત્યાગ કરીને નિજ શ્રાવણની અંદર આ વ્રત કરવાથી ખૂબ જ મહત્વનું ફળ પ્રાપ્તિ થાય છે. બાકી યાદૃશી ભાવના યસ્ય સિદ્ધરી ભવતી ત્રાદૃશી, દશામાનું જે વ્રત છે તે શ્રદ્ધાનો વિષય છે અને પોતાની શ્રદ્ધા અનુસાર આ વ્રત કરવું જોઈએ. પણ મારા મત અનુસાર આ વ્રત નિજ શ્રાવણ એટલે કે આપણો પોતાનો જે મૂળ શ્રાવણ વ્રત છે તેની અંદર આ વ્રત કરવું જોઈએ, કારણ કે આપણે બધા જ તહેવારો આપણા જ શ્રાવણ માસની અંદર આપણે ઉજવવાના છીએ. એટલે દશામાનો વ્રત પણ શ્રાવણ માસથી જ પ્રારંભ કરવો જોઈએ. જે બહેનો અમાસથી આ વ્રત પ્રારંભ કરે છે તેને 16 ઓગસ્ટથી આ વ્રતનો પ્રારંભ કરવો, અને જે બહેનો એકમથી આ વ્રતનો પ્રારંભ કરે છે તેને 17 ઓગસ્ટથી આ વ્રત પ્રારંભ કરવું. શ્રદ્ધા અનુસાર વ્રત કરવું, શ્રદ્ધા અનુસાર દાન કરવું, અને વિશેષમાં આ અધિક માસની અંદર દાનનું ખૂબ જ મહત્વ છે. શાસ્ત્ર પણ એવું કહે છે કે ધનની 3 ગતિ કીધેલી છે. આપણે જે પણ પૈસા કમાઈએ છીએ એની 3 ગતિ શાસ્ત્રની અંદર બતાવેલી છે. કઈ કઈ છે? તો કે દાનમ ભોગો નાશ તીસરો ગતયો ભવંતિ વિત્તસ્ય. સૌથી મહત્વની ગતિ છે દાન. આપણે જે પણ પૈસા કમાઈએ છીએ, ભગવાને આપણને શક્તિ આપી છે, તો આપણે કોઈને દાન કરીએ, કોઈને મદદ કરીએ, કોઈને મદદરૂપ બનીએ, જરૂરતમંદને આપણે મદદ કરીએ. આ ઉત્તમમાં ઉત્તમ ગતિ ધનની કીધેલી છે. એ જ રીતે બીજી ગતિ કીધેલી છે ભોગ. આપણો ઘણોનો સ્વભાવ એવો હોય કે કોઈને આપવામાં આપણો જીવન ન ચાલતો હોય, તો શું કરવું જોઈએ? તો કે ભોગવો. બેન, દીકરી, ભાણેજ, કોઈ ગરીબની મદદ કરો અને ભોગવો. યા તો બહેનોને પણ ન આપી શકો, ભાણિયાઓને પણ ન આપી શકો, તો પોતે વાપરો. સારું ખાઓ, સારું પીવો, સારી જગ્યાએ હરો ફરો. આ બીજી ગતિ કીધેલી છે, મધ્યમ ગતિ કીધેલી છે. અને કનિષ્ઠ ગતિ કઈ કીધેલી છે? તો કે નાશ. જો તમે કોઈને દાન પણ નહીં આપો, કોઈને તમે હાથ પણ નહીં લંબાવો અને તમે પણ નહીં ભોગવો, તો અંતે નાશ થાય છે. એ પૈસો તમારો ક્યાં જતો રહેશે તમને ખબર પડવાની નથી. એટલે આ અધિક મહિનાની અંદર બને તેટલું દાન કરવું, બને તેટલું પુણ્ય કરવું, બને તેટલી તીર્થધામોની યાત્રા કરવી, બને તેટલી પુરુષોત્તમ ભગવાનની કથા સાંભળવી, ભગવાન સત્યનારાયણની કથા કરાવી, અને કરાવી શકવાની કદાચ શક્તિ ન હોય તો જ્યાં ચાલતી હોય ત્યાં જવું, તુલસીના પત્ર લેતા જવા, જ્યારે કથા પૂરી થાય ત્યારે ભગવાન સત્યનારાયણને તુલસીના પર્ણ અર્પણ કરવા, ભગવાન વિષ્ણુ પરમાત્માને પ્રાર્થના કરવી,
અને સર્વને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે આજનો કાર્યક્રમને અહીંયા વિરામ આપીએ છીએ. આઈસ્ક્રીમ હમારે યહાં રોજ ચાહીએ, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. विराम बाद आपनो फरी हार्दिक स्वागत छे. ઘણાના કોમન પ્રશ્નો પણ એવા હોય છે કે આ વખતે અધિક માસની અંદર શ્રાવણ માસ આવે છે તો કયો શ્રાવણ માસ કરવો, કેમ કે ઘણા લોકો ખાલી શ્રાવણ માસ કરતા હોય છે. સાથે ચાતુર્માસ વાળાનો પણ પ્રશ્ન હોય છે કે અમારે ચાતુર્માસ છે તો 4 મહિના કરવા કે 5 મહિના કરવા, તો અધિક મહિનાની અંદર 5 મહિના કરવાનું યોગ્ય વિધાન બતાવેલું છે. ચાતુર્માસ જેમને કરતા હોય તેમને આ વખતે 5 મહિનાનો ઉપવાસ કરવો, અને સાથે જે ખાલી શ્રાવણ મહિનો કરતા હોય તેને નિજ શ્રાવણનો ઉપાસના કરવી જોઈએ. કારણ કે મળમાસ એટલે આપણે પહેલા જ વાત થઈ ગઈ છે કે મળમાસ એટલે કે અધિક માસ, જેનું કોઈ ધણી નતું તેને ભગવાન વિષ્ણુ પરમાત્મા ધણી બન્યા અને તેમને પોતાનું નામ આપ્યું અને એને પુરુષોત્તમ માસ કહેવામાં આવ્યો. એટલે કે વધારાનો મહિમા છે, વધારાનો માસ છે, એની અંદર ખાલી આત્મસાધના સાધી લેવી જોઈએ, પોતાના કલ્યાણ માટે માર્ગો શોધી લેવા જોઈએ, કોઈને દાન કરવું જોઈએ, કોઈને તપ કરવું જોઈએ, કોઈને ભજન, કોઈને કીર્તન, કોઈને સત્સંગ, જે રીતે પણ ભગવાનનું સત્સંગ કીર્તન ભગવાનનું નામ લેવાય તે રસ્તા ગોતી લેવા જોઈએ. બાકી આપણે જે શ્રાવણ મહિનો કરતા હોઈએ, ખાલી શ્રાવણ માસ પાળતા હોઈએ, વાળ દાઢી ન કરાવતા હોઈએ, ઉપવાસ કરતા હોય, નકોડા ઉપવાસ કરતા હોય, એક ટાઈમ જમીને ઉપવાસ કરતા હોય, એકટાણું કરતા હોય, તેવા દરેક વ્યક્તિએ આપણો નિજ શ્રાવણ જે ચાલુ થાય છે, બીજો શ્રાવણ અધિક મહિનો પૂરો થાય અને બીજો જે શ્રાવણ ચાલુ થાય છે તે શ્રાવણ માસને આપણો નિજ માસ ગણવામાં આવેલો છે, તે શ્રાવણ માસ પૂર્ણ કરવો અને ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ. ભગવાન મહાદેવના મંદિરની અંદર જવું, ભગવાન શિવજીને એક લોટો ચડાવવો. દરેક ભગવાનને કોઈક ને કોઈક વસ્તુ, અલગ અલગ વસ્તુ પ્રિય છે. અલંકારો પ્રિય વિષ્ણુ, ભગવાન વિષ્ણુ પરમાત્મા અલંકાર ચડાવવાથી પ્રસન્ન થાય છે. એ જ રીતે નમસ્કારો પ્રિય ભાનુ, ભગવાન સૂર્યનારાયણ છે તે નમસ્કારથી પ્રસન્ન થાય છે. પણ ભગવાન શિવ છે તે એક લોટા જલકી ધાર, જલધારા શિવપ્રિય, એક લોટા જલકી ધાર ભગવાન શંકર દાદાને એક લોટો જળ ચડાવો અને ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે. તો આ અધિક માસની અંદર શ્રાવણ માસ પણ આવે છે, ભગવાન હરિ અને હરનો સમન્વય થાય છે. તો દરેક ભાવિક ભક્તોને મારી નમ્ર અપીલ છે કે દરેક નિજ શ્રાવણ અને અધિક શ્રાવણ બંનેની અંદર બને તેટલું પુણ્ય કાર્ય કરી લેવું જોઈએ. કારણ કે ગરુડ પુરાણની અંદર પણ ભગવાન કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાથી કરેલો 1 રૂપિયો પણ અગણિત ફળ આપે છે અને શ્રદ્ધા વગર કરેલો સોનાનો ઢગલો પણ કોઈ ફળ આપતું નથી. તેથી દરેક મિત્રોએ બને તેટલું પુણ્ય કાર્ય કરી લેવું જોઈએ. કોઈ કોઈનું કલ્યાણ કરતું નથી, આપણે જ આપણું કલ્યાણ કરવાનું છે. આ એનો રસ્તો છે અને અધિક માસ આવે છે એનો લાવો આપણે ચૂકવો જોઈએ નહીં. દરેક પ્રકારના પ્રશ્ન માટે અલગ અલગ પ્રશ્નો, તુંડે તુંડે મતિર ભિન્ના, જેટલા માણસ અલગ, જેટલા માથા અલગ, એટલા પ્રશ્ન અલગ. જેટલા પણ પ્રશ્ન હોય એ બધાના જવાબ છે સંસારની અંદર. પ્રશ્ન છે તો એનો જવાબ છે જ. કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય, સમસ્યા હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારું નામ છે જીગર શાંતિભાઈ જાની, નવસારીની અંદર જ રહું છું, કર્મકાંડ કરું છું અને શાસ્ત્રોની અંદર કોઈ પણ પ્રકારના અટપટા પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો, સંપર્ક સાધી શકો છો. મારો મોબાઈલ નંબર છે 7600360067, 7600360067. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો. જય શ્રી કૃષ્ણ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.